धानेरा તાલુકાના શિયા ગામ નજીક આવેલા લીંબડિયા પરા વિસ્તાર દિવસ રાત એક કરી ભર ઉનાળે ગ્રામજનો તરસ્યા ન રહે તે માટે વૃદ્ધ અને તેના પુત્રએ ખેતરે ખેતરે ફરી ચાર માસ સુધી પીવાનું પાણી પૂરું પાડ્યું હતું, જેના નાણાં લેવા માટે હવે આ પરિવાર આજકાલ નહીં પણ છેલ્લા બે વર્ષથી સરકારી કચેરીના ધક્કે ચડ્યા છે। ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે એ ગુજરાતની દરેક જનતા જાણે છે, એટલે કે કહી શકાય કે સરકારી રાજમાં હાથી નીકળી જાય છે તો કીડી જેવો નાનો જીવ પણ ફસાઈ જાય છે। લાખો કરોડો રૂપિયાના બિલ સરકારમાં સરળતાપૂર્વક પાસ થઈ જતા હોય છે પણ કોઈ ગરીબની મંજૂરીનું બિલ આપવામાં સરકારી તંત્ર નિષ્ફળ જતું હોય છે। ધાનેરા તાલુકાના શિયા ગામ નજીક આવેલા લીંબડિયા પરા વિસ્તારમાં ગત 2019ના વર્ષમાં પાણીની ભારે હાલાકી ઊભી થઈ હતી। લીંબડિયા પરા વિસ્તારના લોકો પીવાના પાણીને લઈ મુશ્કેલીમાં મુકાયા હતા। આ સમસ્યાને લઈ બીકે ન્યૂઝ ચેનલ સહિત અન્ય પત્રિકામાં અહેવાલ રજૂ થયા હતા, જેના કારણે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ ધાનેરા પાણી પુરવઠાના અધિકારીઓ લીંબડિયા પરા વિસ્તારે પહોંચી ગયા હતા અને સ્થાનિક શિયા ગામના સરપંચને મૌખિક ટેન્કર દ્વારા પાણી આપવાની સૂચના આપી હતી। ધાનેરા પાણી પુરવઠા વિભાગની સૂચના મુજબ શિયા ગામના સરપંચ દ્વારા શિયા ગામના પોતાની માલિકીનું ટ્રેક્ટર તેમજ ટેન્કર ધરાવતા ગૌસ્વામી દુખગર નામના વ્યક્તિને લીંબડિયા પરા વિસ્તારમાં રહેતા દરેક નાગરિક સુધી ટેન્કર દ્વારા પાણી આપવાની કામગીરી સોંપાઈ હતી। ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં ભૂગર્ભના પાણી જતા રહેતા લોકો હવે ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા છે, ત્યારે શિયા ગામના ગૌસ્વામી પરિવારે પણ પોતાના પુત્રને ટેન્કર તેમજ ટ્રેક્ટર મજૂરી માટે લઈ આપ્યું છે। ગૌસ્વામી પરિવારે સરપંચના આદેશ અનુસાર ગત 10 જૂન 2019થી 24 સપ્ટેમ્બર સુધી લીંબડિયા પરા વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ લીંબડિયા પરા વિસ્તારની પ્રાથમિક શાળામાં કુલ 211 ટેન્કર ભરી પાણી આપ્યું છે, જેની કિંમત 800 રૂપિયા પ્રમાણે 1,68,800 થાય છે। જ્યારે કે પોતાના સંબંધીઓ પાસેથી ડીઝલ માટે ઉછીના નાણાં લઈને ગૌસ્વામી ગરીબ પરિવારે મજૂરી કરી હતી। જો કે આ પરિવાર પોતાના હકના નાણાં લેવા માટે જાય છે તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કાયદા સમજાવી રહ્યા છે। સતત 2 વર્ષથી શિયા ગામના સરપંચને સાથે રાખી મજૂરીના નાણાં મેળવવા માટે પરિવાર રજળી રહ્યો છે। આ સાહેબ, હવે કામ કરવાનું છે તમારે? અમારે ટંકર પડ્યું છે, મારા માથે દીવો થઈ ગયું છે, હું ગૌસ્વામી છું, મારે હોજમેન્ટ બેઠી છે, કોઈ ટંકર અમે કોઈ લઈને જતો નહીં, સનપથી પાણી મન નમાયું, નેબડિયાના ખેતરોમાં એક કૂકી કૂકી ફેરવીને 200 ટંકર નમ્યો, મને મારે ગોઠવાનું તેલ બાળી નહીં બાળ્યું અને ટંકર પાણી નમ્યું, હવે કોઈ મારે જોણ કરતા નહીં, મેં બીવડા ધનેરે તાલુકામાં જઈને આવ્યો, કોઈ હોબલતો નહીં મારી રાડ, હું ગોસ્વામી છું, તમારે ઈજે બેજે અમે કરો। કેટલા પૈસા બાકી હશે તારે? કયો પૈસા કેટલા બાકી છે તારે લેવાના? 1,70,000 બાકી છે મારે। હા, કેટલો ટાઈમ થયો? કયો હા કેટલો સમય થયો પૈસા બાકી છે ના? કેમ કેટલો સમય થયો તારે? 2 વર્ષ થી, એમ કે 2 વર્ષ સાહેબ ગુગાબરા 2 વર્ષ ના ત્રીજો મરો જમે 2। હા હા, શું કહે સાહેબ તમે પૈસા લેવા જાવ તો? શું કહે કે આપા આપા કરો ને આપતા આપતા નથી, મારે ત્યાં ટંકર પડ્યું તેલ વગર, મારી હોસ્પિટલ ભૂખી બેઠી છે, મારે ખેતરમાં પાણી નથી, તમારે ઈજે બે એમ કરો, હવે આ તમારી સરપંચ સરપંચે તમને કીધું, સરપંચ ભાઈ ગયા હતા પૈસા લેવા? શું કહે સરપંચ કે આલા આલા કરી, હવે કે હું તાલુકામાં જાઉં લેવા, તાલુકામાં જ લાવતા નહીં સરપંચ, ના દે તો સરપંચ કે દેતા નહીં મને, જરા હું હવે આજ રાડ કરું તમારે ધકે, ગૌસ્વામી હું તમારે હિજે બેજે એમ કરજો, હવે તે અત્રી મહેરબાની કરજો, મારે મારું ટંકર પીડ્યું તેલે વગર, ગોઠેરું તેલ બાળી બાળી ને મનખોન પાણી પાય, ને ના કુકોમાં હોજીને ટંકર નમ્યો કરી પોવાસન કરી શિયાળન કરી પોવાસન, 2 મહિના ટંકર મારો માર્યું હોય ધોરો માઈ ગયું રોકે માય, આ રોડ તો હમણાં ઉગો ઊણે પોર ઉગો રોડ, બીજું રોકે મેં ટંકર માર્યો છે, કેવો જેમ કરું પૈસા નહીં હાલતા? એમ ના પૈસા નથી હાલ્યા મને, ગોઠિયાનું તેલ બાળી બાળી મેં પાયું મનખોન પાણી, પાણી જમીનમાંથી ઓસરી જતા ટેન્કર વ્યવસાય માટે લીધું હતું, જેમાંથી પુત્ર કંઈક કમાઈ લાવે અને પરિવારને બે ટાઈમનું ભોજન મળે, જોકે હવે ટેન્કર શોભાના ગાંઠિયા સમૂહ બની ગયું છે, ડીઝલના નાણાં પરિવાર પાસે નથી, કોઈ આપે તો ફેરો મારી આવે, બાકી મજૂરી પણ મળતી નથી। શિયા ગામના સરપંચ સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં ગરીબ પરિવારના હકના પૈસા મળતા નથી। આમ તો સરકાર દ્વારા નલ સે જલ માટે 264 કરોડ રૂપિયાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, પણ નજીવા નાણાં ગરીબ પરિવારને આપવા માટે પાણી પુરવઠા વિભાગ પાસે નથી,
ગુજરાત સરકાર માટે બોલાતું સંવેદનશીલનું વાક્ય અહીં ખોટું પડે છે. નાણાંની તંગીમાં આવી ચૂકેલો પરિવાર સરકાર પાસે હકના નાણાં માટે ભીની આંખે રજૂઆત કરી રહ્યો છે. સાહેબ, અમે નીમડિયા વાસમાં પાણી નમેલું હોય, સરપંચને કીધું, એના હિસાબથી નમ્યું હતું. હવે આ લોકો અમારા કોઈ પેમેન્ટ હાલતું નથી. અમારે પપ્પાએ આ ટંકર લાવ્યું હતું, કોઈ ઉસેના પાસેના કરી પૈસા અને લાવેલું હતું, કેમ કે અમારા ખેતરમાં પાણી નથી એટલે આ મજૂરી કરવા માટે લાવેલું હતું. હવે આ સરકાર શ્રી અમાને કાંઈ જવાબ પૂરતો આપતા નથી. અમાને જા તો કંઈ આલસર આલસર એમ કહેવા લાગે. અમે તાલુકામાં જાહેરાત કરેલી, અમે મુખ્યમંત્રી તે સુધી જાહેરાત કરેલી, સરપંચ સંઘ કરેલી. હવે આ 2 વર્ષથી અમારા પૈસા ડૂલ્યા હાલતા હતી. 2019માં નમેલું હોય નીમડિયા વાસમાં પાણી, કુવા કુવા ઉપર નમેલું હોય. ગામથી 5 કિલોમીટર દૂર જતા હતા અમે, અને વ્યાજી પૈસા લાવે અને ડીઝલ ભરેલું અને પછી નમ્યું. હવે આ લોકો કોઈ જવાબ આપતા નહીં. અમે ગરીબ છે, આ ડીઝલ લારું પૈસા વ્યાજી લાવેલા છે, અમાને કોઈ હાલતું નહીં. નંબર વિનંતી એ કે સરકાર શ્રી અમારા કોઈ સહાયતા કરે. જ્યારે તમે ટ્રેક્ટર આપતા ત્યારે સરકારી અધિકારી કોઈ આવતા જોવા માટે? હા, જોવા આવતા ને. જોવા આવતા હતા. આ લોકોએ કીધેલું સરપંચ કે અમે આલસા રાખે બધું. અમારે વિશ્વાસ હતો કે સરકારના પૈસા ક્યાં જાય નહીં, પણ હમણાં સુધી અમને કંઈ આવ્યું નહીં. કેટલા પૈસા બાકી છે, કેટલા ટેન્કર નાખ્યા તમે? અમે 111 એવા નાખેલા અને 800 રૂપિયાને ભાવે નક્કી કરેલું હતું. કોક 1,68,000 કે આવું કોક બિલ બને. શું નામ તમારું? જીતુગર. ધાનેરા પ્રાંત અધિકારી તેમજ સિયા ગામના સરપંચ દ્વારા નિયમો પ્રમાણે ટેન્કરના ભાડાના નાણાં આપવા માટે લેખિતમાં ભલામણ કરી છે. જો કે જિલ્લાનું પાણી પુરવઠા વિભાગ આ ગરીબ પરિવારના હકના નાણાં જલ્દી મળી રહે તે માટે માનવતા દાખવે તે જરૂરી છે.